છ મહિના થી આવતા હતા. આપણે ક્યારે જોયું હતું? 25 તારીખે જોયું હતું. આપણે 4 દિવસ પહેલા આપણે જોયું હતું. આપણે જોઈ અને આપણે શું કર્યું હતું? પછી કસરત કરાવતા પહેલા શું કર્યું હતું માસી? આપણે આ ટેસ્ટ કરી હતી ને, ચક્કરની આપણે લેબોરેટરી નિદાન ટેસ્ટ કરી હતી. આપણે એને VNG કહેવાય, વિડિયો ઇન્સ્ટેમોગ્રાફી કહેવાય. આપણા શરીરનું બેલેન્સ છે ને, અંદરનો કાન અને નાનું મગજ આપણું બેલેન્સ જાળવે. આપણી બેલેન્સ જાળવવાની સિસ્ટમ 16 વસ્તુની બદલે હોય. 8 વસ્તુ જમણી બાજુ હોય, 8 વસ્તુ ડાબી બાજુ હોય. બહારનો કાનને પડતો છે એ સાંભળવાનું કામ કરે છે. અંદરનો કાન અને નાનું મગજ આપણું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. અંદરના કાનનો કંટ્રોલ મગજ કરે છે. મગજમાંથી અંદરના કાનની અંદર નસ જાતી હોય છે, એ પણ કંટ્રોલ કરે છે. એટલે આ રીતે આપણી બેલેન્સ સિસ્ટમ છે એ અંદરનો કાન અને નાનું મગજ છે એ આપણું બેલેન્સ જાળવે છે. બાર ને છ મહિનાથી ચક્કર આવતા હતા એટલે બહાર ત્યાં દવા લેતા હતા. રેગ્યુલર કોકની દવા લેતા હતા, પણ દવાથી એમને ચક્કર જાતા નહોતા. એટલે પછી આપણી પાસે એવા આપણે બારની એક VNG એટલે કે વિડીયો નિસ્ટેમોગ્રાફી નામની એક ટેસ્ટ કરવામાં આવે છે, જે આપણી બેલેન્સ સિસ્ટમ છે એને ટેસ્ટ કરે છે. બેલેન્સ સિસ્ટમમાં ક્યાં પ્રોબ્લેમ છે એ નક્કી કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટનો સમય આશરે 20-25 મિનિટ થાય છે. એમાં વિડીયો નિસ્ટેમોગ્રાફીનો આખો સોફ્ટવેર આવે છે. અને આ કેમ ગોગલ્સ હોય ચશ્મા એવું, ગોગલ્સ જેવું ગોગલ્સ આવે છે. એને કોમ્પ્યુટર આવે, એક જ લેપટોપ આવે કરવામાં આવે. અને આપણે આંખની મૂવમેન્ટનું રેકોર્ડિંગ અલગ અલગ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. અને એના ઉપરથી નિદાન નક્કી કરવામાં આવે છે કે આ શું પ્રોબ્લેમ છે એના ઉપરથી નક્કી કરવામાં આવે. અને એ પ્રમાણે પછી સારવાર કરવામાં આવે છે. ચક્કરના ઘણા બધા 10-11 જાતના અલગ અલગ પ્રકારના રોગ હોય છે. એમાંથી કયો રોગ છે એ આપણે ટેસ્ટ કરવાથી ખબર પડે અને એ પ્રમાણે સારવાર થાય. બાને BPPV નામનો રોગ હતો. BPPV એટલે બિનાઇન પેરોક્સિઝમલ પોઝિશનલ વટાઈગો. આ છે, એમાં શું હોય કે કાનની અંદર બેલેન્સ જાળવવાની નળીઓ હોય, ટ્યુબ હોય, એને કહેવાય સેમી સર્ક્યુલર કેનાલ. 3 ટ્યુબ આ બાજુ હોય, 3 ટ્યુબ આ બાજુ હોય. બાને ડાબી બાજુ પાછળની ટ્યુબમાં તકલીફ આવતી હતી. 3 ટ્યુબ હોય, ત્રણેય અલગ અલગ દિશામાં હોય, એક આગળ હોય, એક આમ સાઈડમાં હોય, એક પાછળ હોય. બાને ડાબી બાજુ પાછળની ટ્યુબમાં તકલીફ હોય. ટ્યુબ આમ અર્ધગોળાકાર આકારની હોય, એના છેડે કેમિકલ ભરેલું હોય બેલેન્સ જાળવવા માટે. એ કેમિકલ ટ્યુબમાં ખરી જાય અને ટ્યુબમાં આયલા રાખે એટલે ચક્કર આવ્યા રાખે. આ એ કેમિકલને પાછી એની મૂળ જગ્યાએ મૂકવા માટે આપણે કસરત આવે, આના માટે કોઈ દવા ન આવે. કારણ એ કેમિકલ છે જે ખરી ગયું હોય એ મેળાએ ઓગળે તો ચક્કર જાય, અથવા તો એને એની મૂળ જગ્યાએ મૂકવા માટેની કસરત આવે. આ કેમિકલ કોઈ દવાથી ઓગળે નહીં. એટલે ઘણાય આ કેમિકલ એક અઠવાડિયે ઓગળે તો એક અઠવાડિયું ચક્કર આવે, ઘણાને 6 મહિને ઓગળે તો 6 મહિના સુધી પણ ચક્કર આવે, ઘણાને 1 દિવસમાં ઓગળી જાય તો 1 દિવસમાં ચક્કર જતા રહીએ. બાકી નહીતર એ કેમિકલને એની મૂળ જગ્યાએ મૂકવા માટેની એક્સરસાઇઝ આવે. અલગ અલગ ટ્યુબની અલગ અલગ એક્સરસાઇઝ આવે. કઈ ટ્યુબમાં તકલીફ છે એ પ્રમાણેની એને કસરત એક્સરસાઇઝ કરાવી પડે. જે બાને આપણે એકવાર કરાવી, એક જ વખત કસરત કરાવવાથી બાને ચક્કર, એક જ વખત કસરત કરાવવાથી તમારા ચક્કર વળી જાય. આપણે કઈ દવા આપી હતી? આપણે કઈ બાને દવા આપી નથી, ખાલી કસરતથી ચક્કર જતા રહ્યા. તો આ એક BPPV નામનો રોગ છે કે જેમાં કોઈ દવા ન આવે. પણ હા, એક વસ્તુ છે કે આ રોગ એવો છે કે એકવાર થાય એટલે ફરીવાર થવાની શક્યતા હોય, એટલે બીજી વખત પણ થઈ શકે. તો બીજી વાર થાય તો ત્યારે આપણે જોઈએ અને કસરત કરાવવાની હોય, આના માટે દવા ના લેવાની. અત્યારે કેમ 4 મહિના આમથી આમ બાયા કાઢ્યા એવું નથી કરવાનું. હોય બીજી વાર થાય તો પાછું મારી પાસે આવી જવાનું, જોઈને એકવાર કસરત કરાવી એટલે મસ્ત મટી. આ રોગ એવો છે, એકવાર થાય તો 50% ઉપરના, અને બીજી વખત થાય કોકને 6 મહિને થાય, કોકને વર્ષે થાય. તો જ્યારે થાય ત્યારે આવી જવાનું છે. અહીંયા આપણે કસરત કરાવીએ એટલે આ ચક્કર જતા રહેશે. કાંઈ દવા હવે આપતો નથી, હવે તમારે જેમ સુવું એમ સુવાની છૂટ. આભાર, થેન્ક યુ.